तो सूरत में एसटी बस सेवा शुरू नहीं थई। કેટલાક લોકો બસ ડેપો પર પહોંચ્યા, સુરતમાં એસટી બસ સેવા અંગે લોકોમાં અસમંજસ જોવા મળી છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ્યાં કેટલીક છૂટછાટને લઈને કહેવામાં આવ્યું હતું, એસટી બસ સેવાને લઈને પણ છૂટછાટ આપવામાં આવી છે। અમદાવાદ સિવાય એસટી બસ સેવાને લઈને કહેવામાં આવ્યું હતું, સીએમ તરફથી આ જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ જે દ્રશ્ય સુરતમાં જોવા મળ્યા, એસટી બસ સેવા નથી શરૂ થઈ। કેટલાક લોકોમાં ગેરસમજ અને અસમંજસના કારણે લોકોની ભીડ જોવા મળી। માહિતી આપશે સંવાદદાતા કીર્તેશ। કીર્તેશ, સુરતમાં એસટી બસ સેવાની જો વાત કરવામાં આવે, લોકોમાં અસમંજસ જોવા મળી રહી છે, શું વ્યવસ્થા અને લોકોને ખાસ કરીને જાગૃતતા દાખવવા માટે શું કહેવામાં આવી રહ્યું છે, કેવા પ્રકારના સૂચનો? બિલકુલ વિધાતા, જે રીતે કોરોના વાયરસને લઈને 54 દિવસ બાદ લોકડાઉનમાં જે રીતે છૂટછાટ આપવામાં આવી છે, દ્રશ્ય સીધા બતાવવામાં આવે, સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશન છે કે અહીંયા અત્યાર સુધી ગ્રુપ બુકિંગથી લોકો સૌરાષ્ટ્ર જતા હતા, પણ સૌરાષ્ટ્ર સિવાયના અલગ અલગ શહેરમાં એકલ દોકલ જનારા વ્યક્તિઓ વહેલી સવારથી જે લોકડાઉન ને રાહત મળી છે તેને લઈને મોટા પ્રમાણમાં લોકો એસટી બસ સ્ટેશન પહોંચી રહ્યા છે। સેન્ટ્રલ આ સ્ટેશન પર લોકો આવી રહ્યા છે અને બસની ઇન્કવાયરી કરી રહ્યા છે। જોકે તંત્ર દ્વારા હજુ કોઈ પણ બસની વ્યવસ્થા કરવામાં નથી આવી। એક બસમાં સવારે અમદાવાદ મુસાફરોને લઈને એક બસ સવારે અહીંયાથી રવાના થઈ છે, તેના સિવાય તમામ લોકો અહીંયા પહોંચી રહ્યા છે। લોકોમાં જે ગેરસમજ થઈ છે, ચોક્કસ લોકો મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે, ઇન્કવાયરી કરી રહ્યા છે। જોકે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ ગાઈડલાઇન આપવામાં નથી આવી, જો ગાઈડલાઇન આવશે તો આવતીકાલથી એસટી વિભાગ તમામ બસો અલગ અલગ રૂટ ઉપર શરૂ કરશે, પણ હાલ કોઈ પણ એસટી બસ શરૂ કરવામાં નથી આવી। જોકે લોકો મોટી સંખ્યામાં અહીંયા પહોંચી રહ્યા છે અને ઇન્કવાયરી કરી રહ્યા છે, એટલે કે સુરતમાં લોકડાઉનમાં છૂટ મળતા લોકો મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળી રહ્યા છે, જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે નીકળી રહ્યા છે, પણ કસે ને કસે હજુ બી લોકો અસમંજસમાં છે। કારણ કે અમદાવાદ બાદ સુરતમાં જે રીતે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે, એટલે કે કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોનને સમજ હજુ સુરતના લોકોમાં નથી, જેને લઈને આ તમામ બંને ઝોનમાં દુકાનો ખુલી રહી છે। જોકે તંત્ર દ્વારા જે ઝોનમાં નથી ખોલવામાં આવતી તમામ દુકાનો બંધ કરવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે, કસે ને કસે લોકોમાં જાગૃતિનો ચોક્કસ અભાવ સુરતમાં જોવા મળી રહ્યો છે। જીજી કીર્તેશ, આભાર આ માહિતી માટે। તો લોકોમાં હજુ પણ જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે, તો હાલમાં ગાઈડલાઇન છે તેને લઈને જે ખાસ નિયમો ઘડવામાં આવ્યા છે અને આ નિયમોને અનુસરવાને લઈને પણ લોકોને જાગૃત કરવામાં આવે તેવી પણ ખાસ તાતી જરૂરિયાત લાગી રહી છે। મહત્વના સમાચારો સાથે આગળ વધીશું, પણ આ બ્રેક બાદ